કેમ છો? બધા મજા મજા છો? તો આપણે આવી ચૂકીએ આપણી વાડીએ. તો આજે આફ્ટર 14 દિવસ પછી વાડી આવ્યા છે, તો હું તમને દેખાડું માંડવી. ચલો આગળ. આ શું છે? લાકડી? લાકડી નથી ખર. આ હે શું છે? અને શું કહેવાય? કમેન્ટ કરજો બોલો. ચાલો હું તમને નથી કહેતો, તમે કમેન્ટ કરજો. બરાબર છે? જો આ છે માંડવી 14 દિવસ પછીની, દેખાય છે? ચાલો પાછલો કેમેરો કરીએ પણ દેખાડો. જો મિત્રો, આ છે 14 દિવસ પછીની માંડવી. તે દી આપણે આમ કરતો ધારો નથી દેખાતી. આજ જો કેવી દેખાય છે, દેખાય છે ને? એમાં મમ્મી ને પપ્પા નીંદે છે, તો હાલો અહીંયા જઈ અને થોડુંક જે પણ કામ હોય થોડીક મદદ કરી, મળું તમને પછી બધું કામ બતાવે. તો હું આવ્યો હતો, દાદા એ આંખ ભાગમાં મેં ખાંતી આંકલી દીધું. દાદા કે હાલ ગાડામાં બેસી જાય, બીજા ભાગમાં ખાંતી આંકવા જવું છે. તો હું આથી વાડીમાંથી જલ્દી આવીને ડાયરેક્ટ ગાડામાં બેસી ગયો. તમે ગાડ બળદ ગાડો જોઈ નહીં તો જોઈ લો. તો મિત્રો બીજા ભાગે ફૂકીને દાદા મહિના ડાયરેક્ટ ખાંતી આંકવા જો. આવી રીતે આ શું કહેવાય, માં ખાંતી આંકવાનું છે. આ કેમ કે માંડવીને ગોઠવી પડે તો ખા ખવડને હોય ને બધું મરી જાય. એટલે જો તમે આ જોવું હવે ખાંતી આંકવાનું. ત્યાં તો પપ્પા કહીએ કે હાલ આપણે છેડો વાટવા જઈએ, કેમ કે ઢોરા કે સુવર કે આવી ના જાય. એટલે ના જો અમારો રસ્તો કેવો ભંગાર રસ્તો થઈ ગયો છે. તેવો તમારો રસ્તો કેવો છે કમેન્ટ કરજો, અને મળીએ આગળ થોડીક વાર પછી. તો મિત્રો ફાઇનલ હાથી પણ હાલી ગયો. તો હવે આપણે આ થોડું થોડું રહી ગયું, એમાં હવે વાંકવાની ખરપડી. તો જલ્દીથી હું ખરપડી આંકી લઉં, મળું તમને થોડી વાર બાદ. મિત્રો આખા ભાગમાં હાથી હાલી ગયો છે અને વરસાદ ભેગો ચાલુ થઈ ગયો. જો તમને દેખાતો હોય તો આ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો. પાણી પાણી છપછબી ગયા, છપછબાઈ તો નથી પણ આખું પાણી પાણી ખેતર ગારો થઈ ગયો. હા ત્યાં આંકી લીધું, હું કામ લ્યો ગારો થઈ ગયો. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીશ, મળીએ કાલ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.